हेलो एवरीवन, गुड मॉर्निंग, होप यू ऑल आर फाइन। आई एम किलानी त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ टीवाई बीकॉम सेम 5, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। स्किल बेस्ड यूनिट्स, न्यू टेक्स्ट बुक दैट इज बेस्ड ऑन इंग्लिश एंड सॉफ्ट स्किल्स। सॉफ्ट स्किल्स कई कई है जेनी घनी बड़ी बात करी, એમાં લિસનિંગ સ્કિલ, ટીમ વર્ક સ્કિલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ, અસર્ટિવ સ્કિલ્સ, લર્નિંગ સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, એડેપ્ટેબિલિટી સ્કિલ, નોન વર્બલ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ રિટન કોમ્યુનિકેશન સ્કિલ, આટલી સ્કિલ્સનો સમાવેશ થાય છે। Narrator एक एक story, that from that story we come to know that how that skill work, skill શું છે, આવડત શું છે, અને આવડત ન હોય તો એના પરિણામો। તો આપણે જોયું listening skill, proper listening ન કરો, અને એક વાતને નું કારણ પાછળનું, બોલવા પાછળનું જાણ્યા વગર તમે એક્શન રિએક્શન લો તો ક્યાં સુધી પરિસ્થિતિ પહોંચી શકે છે। એનું એક્ઝામ્પલ ધ બોય હુ બ્રોક ધ બેંક, ખાલી એમ કીધું મારી સેલરી નથી થઈ મહિનાથી, ત્યાં તો બેંકમાં પૈસા નથી ને બેંક મંદી ચાલે છે, બેંક બંધ હશે, એટસેટ્રા એટસેટ્રા, એવા ઘણા બધા થિંકિંગ અને વિચારો ફેલાઈ ફેલાઈ હા ગામમાં એવા સમાચાર ફેલાઈ ગયા કે બેંક બંધ થવાની છે, પૈસા બધા ઉપાડી લો। એવું કંઈ રીઝન હતું નહીં, બટ ઇમપ્રોપર લિસનિંગ અને એના પોતાના થોટ્સ એમાં બધા ઉમેરતા ગયા। સો પ્રોપર લિસનિંગ ઇઝ મસ્ટ। ટીમ વર્ક સ્કિલ્સ, ટીમ વર્ક કેમ કરવું, ટીમ વર્કમાં કઈ રીતે બધા પાસે કામ કરાવડાવવું, હોય અમુકને એક કામ ન ગમતું હોય, બોરિંગ લાગતું હોય તો એને કઈ રીતે ઇન્સ્પાયર કરીને કામ કરવા પ્રેરવું, ધેટ ઇઝ ઓન લીડર, લીડર પર છે કે એને કઈ રીતે આખા ટીમને બધા પાસે કામ કરાવીને આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો। ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ, જે લેસન આપણે કાલે જોયું, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ, મારી નાણાકીય કારકિર્દી, એમની નર્વસનેસ, નેરેટર બેંકની વાત, ખાતું ખોલાવવા ગયા, આખી કાલે વાત કમ્પ્લીટ કરી, એ સ્કિલ શું છે આપણે કાલે જોઈ, આપણા ઇમોશન્સને કંટ્રોલ કરવા, આપણી નર્વસનેસ, આપણો ભય। ફોર્થ લેસન, ના વી હાવ, સોરી વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, ઇઝ બેઝડ ઓન અસર્ટિવ સ્કિલ્સ। અસર્ટિવ સ્કિલ્સની ઉપર બેઝડ આપણું ફોર્થ યુનિટ છે। ફર્સ્ટ ઓફ ઓલ, ધ ક્વેશ્ચન વિલ ડેફિનેટલી રાઇઝ ઇન યોર માઇન્ડ દેટ વોટ ઇઝ અસર્ટિવ સ્કિલ। અસર્ટિવ સ્કિલ એટલે શું, આવું તો આપણે સાંભળ્યું નથી, લર્નિંગ સ્કિલ, લિસનિંગ સ્કિલ, એવું બધું, કોમ્યુનિકેશન સ્કિલ, એવું બધું સાંભળ્યું હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કિલ, બધું ઘણી બધી સ્કિલ આપણે સાંભળી હોય, લિસનિંગ ને લર્નિંગ, ઇમોશન ઇન્ટેલિજન્સ પણ સાંભળી હોય, ઘણી બધી અલગ અલગ સ્કિલ્સની આપણે વાતો સાંભળી હોય, એટલીસ્ટ આપણે નામ તો સાંભળ્યા જ હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇન્ટરવ્યૂ સ્કિલ, રિટર્ન સ્કિલ્સ, એવી બધી આપણે સાંભળી હોય, બટ અસર્ટિવ સ્કિલ્સ એટલે શું, અસર્ટિવ સ્કિલ એટલે શું, એટલે કે અસર્ટિવ સ્કિલ ગુજરાતી મીનિંગ કહું તો દ્રઢ નિશ્ચય, અડગ પર્સનાલિટી, સેલ્ફ કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસ અને બળવાન વ્યક્તિત્વ ધરાવતું જે કોઈ પર્સન હોય એને અસર્ટિવ કહી શકાય, કે આ અસર્ટિવ છે। અસર્ટિવનેસ ઇઝ અ સ્કિલ, એક આવડત છે, રેગ્યુલરલી લિફર્ડ ટુ ઇન અ સોશિયલ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ્સ ટ્રેનિંગ,
શું કહે છે, અસર્ટિવનેસ. અસર્ટિવનેસ જે એક સ્કિલ છે જે રેગ્યુલરલી રિફર ટુ ઇન અ સોશિયલ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ ટ્રેનિંગ. કોમ્યુનિકેશન અને સોશિયલ એટલે સોસાયટીમાં સમાજમાં રહેવા માટે કોમ્યુનિકેશન સ્કિલ, તમારા કોન્ફિડન્ટ, તમે કોન્ફિડન્ટ છો, તમે આત્મવિશ્વાસ છો, તો એ કેમાં દેખાય? તમારા કોમ્યુનિકેશન, તમારું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ. વેન યુ આર ઇન સોસાયટી, સોશિયલ ગેધરિંગ, એની પ્લેસ, તમારું બિહેવિયર પરથી તમારો સેલ્ફ કોન્ફિડન્ટ, તમારું કોન્ફિડન્ટ, તમારું અમારા ઇમોશન્સ આપણે જોયું, એની નર્વસનેસ કેવી દેખાતી હતી. તો એ વેન કોન્ફિડન્ટ એટલે અસર્ટિવ, સેલ્ફ કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ હોવું, તમારા નિર્ણયો પર અડગ હોવું. બીંગ અસર્ટિવ મીન્સ બીંગ એબલ ટુ સ્ટેન્ડ અપ ફોર યોર ઓન ઓર અધર પીપલ્સ રાઇટ્સ ઇન કામ એન્ડ પોઝિટિવ વે વિદાઉટ બીંગ આઈધર એગ્રેસિવ ઓર પેસિવલી એક્સેપ્ટિંગ રોંગ. બીંગ અસર્ટિવ એટલે શું? અસર્ટિવ હોવું એટલે શું? તો કહે છે કે બીંગ અસર્ટિવ એટલે કે બીંગ એબલ ટુ સ્ટેન્ડ અપ ફોર યોર ઓન, તમારા પોતાના માટે તમે ઊભા રહી શકો, એન્ડ ફોર અધર પીપલ, અને બીજાના હક માટે, રાઇટ્સ એટલે હક, ઇન અ કામ એન્ડ પોઝિટિવ વે, શાંતિથી, ગુસ્સેથી નહીં, એગ્રેસિવ બનવાનું નથી આમાં. તમે કોન્ફિડન્ટ છો, તમે અડગ છો, દ્રઢ નિશ્ચય, તમે આત્મવિશ્વાસુ છો, પણ એમાં એગ્રેસિવનેસ ના આવવી જોઈએ, કે નેગેટિવિટી ના આવવી જોઈએ, પેસિવનેસ ના આવવી જોઈએ, અને ખોટું પણ એક્સેપ્ટ કરવાનું નથી કે હાલો ભાઈ ખોટું છે, છતાં આપણે હા હા કરીને એક્સેપ્ટ કરી લઈને તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી આત્મવિશ્વાસ સાથે તમારે ઊભું રહેવાનું. તો તમે સાચા હો તો નહીં ખોટાને એગ્રી થવાનું, નહીં એગ્રેસિવ થવાનું, ગુસ્સો નહીં કરવાનો, શાંતિથી કામ કામલી તમારે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ સાથે ઊભું રહેવાનું, સામેવાળો વ્યક્તિ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ એક્સેપ્ટ કરે. એસર્ટિવ ઇન્ડિવિડ્યુઅલ્સ આર એબલ ટુ ગેટ દેર પોઈન્ટ એક્રોસ વિધાઉટ અપસેટિંગ અધર્સ ઓર બિકમિંગ અપસેટ ધેમસેલ્વ્સ. અસર્ટિવ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે કેવા લોકો હોય છે જેમાં અસર્ટિવ સ્કિલ હોય છે? તો એવા લોકો હોય છે કે આર એબલ ટુ ગેટ દેર પોઈન્ટ, એમને એમની વાત મનાવતા આવડે છે, અને વિધાઉટ અપસેટિંગ અધર્સ, બીજાને પણ અપસેટ નહીં, દુઃખી ના કરે, અને પોતે પણ દુઃખી ના થાય, એ રીતે પોતાની આત્મવિશ્વાસ, પોતાના કોન્ફિડન્સ સાથે, દ્રઢ નિશ્ચય સાથે અડગ રીતે પોતાના ઉભા રહીને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બીજા સામે રાખે અને એક્સેપ્ટ પણ કરાવે, ન એ સામેવાળાને દુઃખી કરે, ન પોતે દુઃખી થાય. આવી સ્કિલ જેમાં ગુસ્સો ના આવે, શાંતિથી તમારા રાઇટ્સ માટે, તમારા હક માટે તમે લડો, કોન્ફિડન્ટલી, આત્મવિશ્વાસથી તમે સમાજમાં રહો, દેટ સ્કિલ, દેટ ઇઝ એસર્ટિવ સ્કિલ. ઓલધો છતાં પણ એવરીવન એક્સ ઇન અ પેસિવ એન્ડ એગ્રેસિવ વે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. સમય ઘણીવાર એવો આવતો હોય છે જ્યારે આપણે એગ્રેસિવ, ગુસ્સામાં આવી જતા હોઈએ છીએ. સચ વેઇઝ ઓફ રિસ્પોન્ડિંગ ઓફન રિઝલ્ટ ફ્રોમ અ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. ઓકે, છે આવું ક્યારે થાય છે? જ્યારે આપણે ગુસ્સામાં આવી જઈએ છીએ, આવેશમાં આવીને એગ્રેસિવ થઈ જઈએ છીએ, તો કે જ્યારે આપણામાં સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો, આત્મવિશ્વાસ નથી હોતો. એન્ડ આર ધર ફોર ઇટ એપ્રોપ્રિએટ વેઇઝ ઓફ કોઓપરેટિંગ વિથ અધર્સ. અને બીજા સાથે કેમ કોઓપરેટ કરવું, વાત કરવી, હું ઘણી વખત કહું છું બિઝનેસ કોમ્યુનિકેશનની વાત કરું ત્યારે, કે વાય ધીસ પેપર, કોમ્યુનિકેશન શું કામ આપણે ભણીએ છીએ? બિકોઝ લિટરલી વી ડોન્ટ નો હાઉ ટુ કોમ્યુનિકેટ. બીજા સાથે કઈ રીતે વાત કરવી એ પણ આપણને નથી આવડતું, સમટાઈમ્સ ઇન સમ સિચ્યુએશન્સ. એને કંટ્રોલ કરો કે કઈ રીતે એવી સિચ્યુએશન્સમાં આપણે આત્મવિશ્વાસથી અડગ ઊભું રહેવું, ના સામેવાળાને દુઃખી થવા જોઈએ, ના આપણે દુઃખી થવા જોઈએ. બીંગ અપસેટ, તમારે પણ અપસેટ નહીં થવાનું, ઓર મેક અધર અપસેટ, કોઈ બીજાને પણ અપસેટ ન થવા દેવા, એ રીતે પોઈન્ટ ઓફ વ્યૂ રાખીને તમારી વાત રજૂ કરવી, એમાં એગ્રેસિવનેસ ક્યાંય ના આવવી જોઈએ.
આ રીતે જો તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરો દેન યુ આર અસર્ટિવ. એના સામેવાળો દુઃખી થવો જોઈએ ને, તમે દુઃખી થવા જો ન, એમાં પેસિવનેસ નેગેટિવિટી આવી જોઈએ ન, તમારે ખોટું એક્સેપ્ટ કરવાનું પણ કોન્ફિડન્ટ અને અડગ રહેવાનું. લેડી ગાગા ધ સ્ટોરી ઓફ વેલિડેટેડ સ્ટોરી કઈ છે, હવે આપણે એની વાત કરીએ. એક નાનકડી વાત કહી દઉં, અસર્ટિવ મીન્સ, અસર્ટિવ એટલે શું, એક નાની વ્યાખ્યા. અસર્ટિવ મીન્સ બીંગ એબલ ટુ સ્ટેન્ડ અપ ફોર યોર ઓન એન્ડ અધર પીપલ્સ રાઈટ, જે હમણાં જ વાત કરી પણ સરખી ડેફિનેશન છે, મસ્ત એવી જ. કે અસર્ટિવ એટલે શું, બીંગ એબલ ટુ સ્ટેન્ડ અપ, બીજા માટે ઊભો રહેવું, ફોર યોર ઓન એન્ડ અધર પીપલ્સ રાઈટ, તમારા હક માટે અને બીજાના, બીજા લોકોના હક માટે પણ ઊભો રહેવું એના કામ એન્ડ પોઝિટિવ વે, શાંત અને પોઝિટિવ વેમાં, વિધાઉટ બીંગ એગ્રેસિવ ઓર પેસિવલી એક્સેપ્ટિંગ રોંગ. શું કહે છે, એગ્રેસિવ પણ નહીં થવાનું અને નાસીપાસ થઈને ખોટું પણ એક્સેપ્ટ નહીં કરવાનું કે ભાઈ હા લો જા વાંધો નહીં, જે છે જવા દો નહીં. તો એસર્ટિવ કહેવાય કે તમે સાચા માટે સ્ટેન્ડ કરો, તમે સાચા હો તમે એના માટે સ્ટેન્ડ કરો, એના માટે ના સામેનું વ્યક્તિ દુઃખી થવું જોઈએ ને તમે દુઃખી થવા જો, એને શાંતિથી અને પોઝિટિવલી વાત કરવાની, એગ્રેસિવ નથી થવાનું અને તમારે અડગ ઊભું રહેવાનું છે, એ વાત, એ સ્કિલને એસર્ટિવ સ્કિલ કહેવામાં આવે છે. તો હવે આપણે સ્ટોરી કઈ છે એના ઉપર જઈએ, તો ડિસ્કસ ધ ક્વેશ્ચન ઇન ગ્રુપ્સ. હવે આ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, આપણે પણ એના પર વિચારીશું કે આ શું કહેવા માંગે છે. વોટ ઇઝ ધ નેમ ગીવન ટુ અ પર્સન હુ રિંગ્સ ધ બેલ ઇન ચર્ચિસ, ચર્ચમાં જે બેલ વગાડે છે એને મોસ્ટ પ્રોબેબલી બેલ રિંગર કહેવામાં આવે છે. બેલ રિંગર આપણે અહીંયા એટલે એ લોકો નામ જ આપી દે છે, આપણે આમ મહારાજ કી વગાડે, પણ અહીંયા એ બેલ રિંગર કહેવામાં આવે છે, જે શોખથી કે રોજ ડેઈલી રૂટીનથી વગાડે છે જે ચર્ચમાં બેલ, એને બેલ રિંગર કહેવામાં આવે છે. વાય ડઝ એવરી વન વોન્ટ ટુ હેવ અ સિક્યોર જોબ, કેમ કે આ પરિસ્થિતિ સિચ્યુએશન અત્યારના જમાનામાં ટકી રહેવા, રોટી કપડાં મકાન માટે સિક્યોર જોબ હોવી જરૂરી છે, કેમ કે કોમ્પિટિશન અને જે યુગ ચાલે છે અત્યારે, વી નો ઓલ ધ સિચ્યુએશન્સ, તો એમાં સિક્યોર જોબ હોવી ઘણી જરૂરી છે. વેન જોબ સિક્યોરિટી ઇઝ અંડર થ્રેટ વોટ ડુ પીપલ ડુ, છે જોબ સિક્યોરિટી નથી, સિક્યોર જોબની ખબરથી ક્યારે આપણને કોન્ટ્રાક્ટ પૂરો થાય, આપણને જોબમાંથી કાઢી મૂકે ને રિઝાઇન કરવા કરી દે કે જાઓ તમે હવે અહીંથી, તો શું કરવું, પીપલ શું કરશે, લોકો બીજી જોબ ગોતશે, બીજે ટ્રાય કરશે, કોઈ બીજા એમના ધંધો હશે કે કંઈ એમનું બીજું કંઈ પણ જે એબિલિટી હશે ત્યાં એ પોતાનું પ્રદર્શન કે ભાઈ હાલો મારા માં એબિલિટી છે, હું આ કામ કરી શકીશ તો હું એ કામ કરું, ઘરે બેઠા કામ થશે તો એ કામ કરશે, ઓનલાઈન થશે તો એ કામ કરશે, જે એમની એબિલિટી છે એ પ્રમાણે બીજી જોબ ગોતવાના પ્રયાસ કરશે. કેમ કે આ જમાનામાં ટકી રહેવા માટે વી ફોર રોટી કપડાં એન્ડ મકાન, ફોર ફૂડ શેલ્ટર એન્ડ ક્લોથ વી નીડ મની, અને મની ત્યારે જાય જ્યારે જોબ હોય, ગમે ત્યાંથી ધંધો હોય, ક્યાંયથી બી પૈસા આવતા હોય, મની હોય તો આ બધું પોસિબલ છે. તો લોકો આવું કામ કરે. વેન ડુ ડ્રાસ્ટિક ચેન્જ અપિયર ઇન ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશનમાં ડ્રાસ્ટિક ચેન્જ ક્યારે આવે, કંઈક એવી નીડ ઊભી થાય, કટોકટીની પરિસ્થિતિ આવે, મેની રીઝન્સ આર ધેર, આનું એક વાક્યમાં જવાબ ના આપી શકાય, મેની રીઝન્સ આર ધેર, કે સિચ્યુએશન્સ આવી જાય, પ્રોજેક્ટ ફેલ થાય તો બીજો પ્રોજેક્ટ એટલી કોન્ફિડન્સથી ચાલુ થાય કે ભાઈ ફટાફટ બધા કામ કરો, ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય બધામાં, કે યાર એકવાર ખરાબ થયું તો હવે ન થાય, એના માટે બધા લડો કે આ પ્રોજેક્ટથી ઘણો બધો ફાયદો થવાનો છે, આ પ્રોજેક્ટ આપણા માટે કંઈક સારી હોપ લઈને આવશે, તો એના માટે લોકો ફટાફટ એમાં ચેન્જ લઈ આવીને પોતાના પર્સનાલિટીમાં, પોતાના ઓલામાં, કે ફટાફટ કામ કરો, જે નથી થતું એ પણ કરો, શીખો. ડ્રાસ્ટિક ચેન્જ લઈ આવવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે ઓર્ગેનાઇઝેશનમાં, પ્રેરણા, ઇન્સ્પિરેશન, મેની રીઝન્સ આર ધેર.
વોટ હેપન્સ વેન એમ્પ્લોઈઝ આર અનેબલ ટુ અપડેટ ધેર સ્કિલ્સ. હવે જોકો છે, એમ્પ્લોઈઝ છે પોતાની સ્કિલ અપડેટ કરવા ન માગતા હોય, એમ ના ચાલે. યુ હેવ ટુ, જેમ અમે પણ આવું વિચારવું હતું કે આવી રીતે ઓનલાઈન ટીચિંગનો વારો આવશે, આવી સિચ્યુએશન આવશે. વી ઓલ હેવ નેવર થિંક કે આપણે ઘરે બેઠા આ રીતે ટીચિંગ લર્નિંગ પ્રોસેસને આગળ વધારવી પડશે. એન્ડ વી આર ડુઈંગ ફ્રોમ લાસ્ટ વન યર, આપણે આ કરીએ જ છીએ, વન એન્ડ હાફ યર ઇવન, દોઢ વર્ષથી. સો અમે પણ શીખા, અમે અપડેટ કરી આવડતને કે ભાઈ હવે જેમ હવે લાઈવ ટીચિંગ સામે રૂબરૂ આપણે કરતા હતા એવી રીતે હવે સ્ક્રીન પર કઈ રીતે અસરકારક રીતે એ વાતને સમજાવી શકાય સ્ટુડન્ટ્સને, એની કોશિશ કરીએ છીએ. જો એ ન કરીએ તો પછી અમને જોબમાંથી કાઢી મૂકે. એટલે એમ કહે છે કે જ્યારે એમ્પ્લોય છે પોતાની સ્કિલ્સ અપડેટ કરે નહીં ત્યારે એને પાછળ એને ઘણા બધા પરિણામો ભોગવવા પડતા હોય છે. જોબ પણ જાય, સેલરી કટ થઈ જાય, જેટલું કામ કરી શકે એના જ પૈસા મળે, બીજી ગોતવી પડે, કાઢી મૂકે. સો મેની 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 થિંગ્સ કેન બી હેપન વેન એમ્પ્લોઈઝ આર અનેબલ ટુ અપડેટ ધેર સ્કિલ્સ. આવડત જેમની છે એમાં અપડેટ ન લઈ આવે તો. નાવ મૂવિંગ અપ ટુ ધ સ્ટોરી ધ વર્જર. વર્જર એટલે કે ખ્રિસ્તી દેવળના સેવક, એટલે કે આપણે જે મહારાજ હોય મંદિરમાં, એમ જે મસ્જિદમાં મોલા હોય, એમ જે ચર્ચમાં, જે ચર્ચના બિશપ કહેવાય કે સેવા કરતા ચર્ચ ખ્રિસ્તી દેવળના સેવક હોય એને વર્જર કહેવામાં આવે છે. રીડ ધ સ્ટોરી બાય સમરસેટ મોમ એન્ડ દેન આન્સર ધ ક્વેશ્ચન દેટ ફોલો. શું કહે છે? આ અસર્ટિવ સ્કિલ, સેલ્ફ કોન્ફિડન્ટ, દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસુ કેમ હોવું, ન હોય તો શું થાય, અને એના રિલેટેડ આપણે આખી એક સ્ટોરી ભણીશું. એટલે આપણને ખ્યાલ આવશે કે વોટ ઇઝ અસર્ટિવ, અસર્ટિવ સ્કિલ શું છે, બિંગ અસર્ટિવ આ બધું શું છે એનો ખ્યાલ આવશે. અને સમરસેટ મોમ નામના લેખક, ઇંગ્લિશ રાઇટર બધામાં એટલે બોલું છું કે કોઈ આ ઇન્ડિયાના નથી, ભારતના લેખક નથી, આ બધા બ્રિટિશ રાઇટર છે, ઓર આઈધર ફ્રોમ નોન બ્રિટિશ પણ હોઈ શકે, પણ ઇંગ્લિશ રાઇટર છે, આપણા નથી, ઇન્ડિયાના કોઈ હજી સુધી રાઇટર આપણને આવેલા નથી. સ્ટીફન લીકોક હોય, સમરસેટ મોમ હોય, કે પછી માર્ક ટ્વેન હોય, આ એક ઇન્ડિયન રાઇટર નથી, આ બધા બ્રિટિશ રાઇટર છે. સો સ્ટોરી સમરસેટ મોમ નામના રાઇટરની છે. ધ વર્જર એટલે કે ખ્રિસ્તી દેવળના સેવક, એટલે કે ચર્ચના બિશપ કહી શકાય એને, વર્જર પણ નામ આપવામાં આવે છે. There had been a christening that afternoon and St. Peter's Naval Square and Albert Edward Foreman still wore his verger's gown. So, kya chha? Christening afternoon. Kaik hase yo. Christian loko nu, Christi loko nu. And a bapor. At St. Peter's Naval Square. St. Peter naam nu je koi church hase na Naval Square etle nu. રસ્તો બતાવે છે. એન્ડ આલ્બર્ટ એડવર્ડ નામનું કોઈ વ્યક્તિ, ફોરમેન, સ્ટીલ વોર હિઝ વર્જર્સ ગાઉન, અને એમણે હજી સુધી એમનું જે પાદરીનો પોશાક હોય, એમનો જે આખો જબ્બો હોય એ પહેરેલો છે. હી કેપ્ટ હિઝ ન્યૂ વન, ઇટ ફોર્સ એઝ ફૂલ એન્ડ સ્ટીફ ધો ઇટ વેર મેડ નોટ ઓફ એલ્પકા બટ ઓફ પેરેનિયલ બ્રોન્ઝ ફોર ફ્યુનિયર્સ એન્ડ વેડિંગ્સ. St. Peter's Naval Square was a church much favored by the fashionable for the ceremonies and now he wore only his second best. શું કહે છે? કે the beginning, introduction આપેલું છે સ્ટોરીનું પહેલા પેરેગ્રાફમાં કે સેન્ટ પીટર નામનું એક ચર્ચ છે ત્યાં ખ્રિસ્તી લોકો બધા ભેગા થયા છે. નેવેલી સ્ક્વેર પાસે ત્યાં એક ચર્ચ આવેલું છે જેમાં આલ્બર્ટ એડવર્ડ નામના બિશપ છે. એમણે હજી પોતાનું જબ્બો વર્જર્સ ગાઉન, એટલે કે જે
પાદરી બિશપ ચર્ચના પહેરે એવો એમનો પોશાક જબ્બો જે હજી એમને પહેરેલો છે અને છે બ્રોન્ઝ એટલે આપણને ખબર છે એમાં બનાવેલો સેન્ટ પીટર જે ફ્યુનરલ અને વેડિંગ ચર્ચમાં ફ્યુનરલ પણ થાય અને વેડિંગ્સ પણ થાય એમાં માટે ખાસ બનાવેલો છે બ્રોન્ઝથી કાંસાનો સેન્ટ પીટર્સ નેવેલી સ્ક્વેર એટલે કે જે સેન્ટ પીટરનું છે જે નેવેલી સ્ક્વેર પાસે આવેલું ચર્ચ છે વોઝ અ ચર્ચ મચ ફેવર્ડ બાય ધ ફેશનેબલ ફોર ધેર સેરેમનીઝ આવી વેડિંગ અને ફ્યુનરલ સેરેમની માટે પ્રખ્યાત છે લોકો મોસ્ટ પ્રોબેબલી વેડિંગ અને આના માટે આ સેન્ટ પીટર ચર્ચમાં જ આવે છે એન્ડ નાવ વી વોર ઓનલી હિઝ સેકન્ડ બેસ્ટ એની પાસે બે જ એક જ હશે પહેલો તો જેમનો જબ્બો છે બિશપની વાત છે પરંતુ અત્યારે એની પાસે બીજો એક નવો આવેલો છે જે હમણાં નવો સીવડાવેલો બ્રોન્ઝ વાળો એ છે તો એમને પહેર્યો છે હી વોર ઇટ ઇન ધ કમ્પ્લેન્ટ્સ ફોર ઇટ વોઝ ધ ડિગ્નિફાઈડ સિમ્બોલ ઓફ હિઝ ઓફિસ એન્ડ વિધાઉટ ઇટ હી હેડ ધ ડિસ્કનેક્ટિંગ સેન્સેશન ઓફ બિંગ સમવોટ ઇનસફિશિયન્ટલી ક્લેડ શું કે છે એના વગરને મજા નથી આવતી ઓલો એકને એક જબ્બો રોજ પહેરવો વેન હી ટુક ઇટ ઓફ ટુ ગો હોમ હેડ ડિસ્કનેક્ટ કન્સલ્ટિંગ સેન્સેશન ઓફ બિંગ સમવોટ ઇનસફિશિયન્ટલી ક્લેડ શું કે છે કે એમને એ જે એમનો જબ્બો પહેરેલો છે એમની ડિગ્નિટી કે એક બિશપ છે જે ચર્ચ છે એના સેવક છે એવી ફિલિંગ એમને આવે છે અને એના વગર એને એમ થાય કે કંઈ છે જ નહીં જ્યારે એ જબ્બો કાઢને કીધું એમ થાય કે હું એક નોર્મલ માણસ થઈ ગયો ઓલું અને ચર્ચના ભગવાનના સેવક છે એવી ફિલિંગ આવે છે He took pains with it, he pressed it and ironed it himself. અને એ પોતે જાતે જ એને આયર્ન કરતા ઇસ્ત્રી કરતા During the 16 years he had been verger of this church, he had a succession of such gowns, but he had never been able to throw them away when they were worn out and the complete series neatly wrapped up in brown paper lay in the bottom drawers of the wardrobe in his bedroom. શું કે છે? 16 વર્ષથી એ અહીંયા ચર્ચના બિશપ છે. એની પાસે આવા ઘણા બધા ગાઉન જેનાથી એમની ઓળખ એ છે એમનો જબ્બો એમનું જે ડ્રેસિંગ છે એ કોઈ બી જોઈને આપણે પણ ઓળખી જાય કે આ ચર્ચના બિશપ પાદરી લાગે છે બટ હી હેડ નેવર બીન એબલ ટુ થ્રો ધેમ અવે એને ક્યારે એમના ગાઉન્સ જૂના થયા તો 16 વર્ષથી કામ કરે છે પણ ફેંક્યા નથી વેન ધે વર વોર્ન આઉટ ફાટી જાય એન્ડ ધ કમ્પ્લીટ સિરીઝ નીટલી રેપ્ડ અપ ઇન અ બ્રાઉન પેપરમાં રેપ કરીને લે ઇન ધ બોટમ ડ્રોવર્સ ઓફ ધ વોર્ડરોબ ઇન ધીસ બેડરૂમ એના બેડરૂમમાં જે ડ્રોવર છે એના છેલ્લા ખાનામાં નીચે રાખી દે પણ ક્યારેય આને ફેંકતા નહીં એને રિસ્પેક્ટ કરતા કે આ જે ડ્રેસ છે એક કે ને પવિત્ર બોન્ડિંગ છે એનું એની સાથે તો એ ક્યારેય ફેંકતા નથી જૂનો થાય કે ફાટી જાય એમને બ્રાઉન પેપરમાં રેપ કરીને ડ્રોવરના નીચેના ખાનામાં બેડરૂમમાં રાખી દે છે ધ વર્જર બિલ્ડ હિમસેલ્ફ ક્વાઇટલી રિપ્લેસિંગ ધ પેઇન્ટેડ વુડન કવર ઓન ધ માર્બલ ફોન ટેકિંગ અવે અ ચેર દેટ હેડ બીન બ્રોટ ફોર એન ઇન્ફોર્મ ઓલરેડી પછી એ વર્જર એટલે કે જે બિશપ છે ચર્ચના એમણે પોતાને બિઝી કરી નાખ્યા કામમાં વ્યસ્ત રિપ્લેસિંગ ધ પેઇન્ટેડ વુડન કવર ઓન ધ માર્બલ ફોન્ટ ટેકિંગ અવે અ ચેર લઈ લીધી જે ઇન્ફોર્મ એક ઓલ્ડ વૃદ્ધ લેડી માટે રાખેલી હતી એ ચેર લઈને પોતે બિઝી થઈને કામમાં વ્યસ્ત થઈને બેસી ગયા એન્ડ વેઇટેડ ફોર ધ વિકાર ટુ હેવ ફિનિશ્ડ ઇન ધ વેસ્ટ્રી સો દેટ હી કુડ ટીડી ટાઈડી અપ ઇન દેર એન્ડ ગો હોમ
કે છે કે એ જે વિકાર છે કામ કરતો ચર્ચમાં હોય એનું કામ પૂરું કરે એટલે ચર્ચ માંથી એ કામ પૂરું કરીને ઘર તરફ જાય. પ્રેઝન્ટલી સો હિમ વર્ક એક્રોસ ધ ચેન્સલ કેન્ફ્લિક્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઈ એલ્ટર એન્ડ કમ ડાઉન ધ એસલ બટ હી સ્ટીલ વોર હિઝ કેશો. જોયું એ કામ કરે છે, આમથી આમ ઉપર નીચે જઈ છે, વોક કરે છે અને એને એનો પણ એને વિકારે પણ એનો પોશાક પહેરેલો છે. વોટ્સ હી એન્ગેજિંગ અબાઉટ ફોન, તેની પાછળ કેમાં વ્યસ્ત છે. ધ વર્જર સેડ ટુ હિમસેલ્ફ, કેમાં વ્યસ્ત હશે. ડોન્ટ નો આઈ વોન્ટ માય ટી, ડોન્ટ હી નો આઈ વોન્ટ માય ટી, એને ખબર નહીં હોય મને ચા જોઈએ છે, મને મારી ટી જોતી હશે, હું કામમાં એટલો વ્યસ્ત છું, હું આવી ગયો છું કામમાં છું તો મને ટી જોતી હશે, એવું વિકાર પાસે એક્સપેક્ટ કરે છે. ને મનોમન કહે છે કે યાર એને ખબર નહીં હોય શું કરે છે, ક્યાંય વ્યસ્ત છે, ક્યાં શું કામમાં એટલો બધો ઓલો છે, મગ્ન છે કે એને ખ્યાલ નહીં હોય કે મારે મારી ચા જોતી હશે. વિકાર હેડ બીન બટ રિસેન્ટલી અપોઇન્ટેડ, એને હમણાં જ અપોઇન્ટ કર્યો છે, એને ખ્યાલ નહીં હોય કે બિશપને ક્યારે ચા આપવી, ક્યારે શું કરવું, એટલે એને ખ્યાલ નહીં હોય. ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ, હેવ અ નાઇસ ડે.